समाचार सामे आवे छे जेतपुर थी जो जेतपुर ना पिठड़िया टोल प्लाजा पर मारामारी नी घटना बनी। पिठड़िया टोल प्लाजा पर जो मारामारी नी घटना बनी तेमा खाणीपीणी वहेंचता फेरियाओ वच्चे आ मारामारी थई हती। फेरियाओ वच्चे अंदरो अंदर नी माथाकूट में पाइप वडे हुमलाओ करवामां आव्या जेमां मारामारी नी आ समग्र घटना सीसीटीवी केमरा में कैद थई। जो कि आ जे घटना में इजाग्रस्त युवक हतो तेने सरकारी हॉस्पिटल में सारवार हेठळ खसेड़वामां आव्यो। पोलीसे सीसीटीवी फूटेज आधार हाल तपास हाथ धरी छे। तो जेतपुर नी आ मारामारी नी घटना छे ज्यां पिठड़िया टोल प्लाजा पर आ घटना बनी જ્યાં જે ખાણીપીણીની જે ફેરીઓ ચલાવતા હોય તે ફેરીયાઓ વચ્ચે આ ઘટના બની જેમાં પાઇપ વડે હુમલો કરતા એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો જેને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જેતપુરની આ ઘટના છે જ્યાં મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જેતપુરમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા જે ફેરિયાઓ છે તેમની વચ્ચે અંદરોઅંદરના કોઈ વિવાદના કારણે મારામારી થઈ અને આ મારામારીમાં જે હિંસક ઘટના બની અને જેમાં પાઇપ વડે હુમલો કરતા એક યુવક ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આપ દ્રશ્યો જોઈ શકો છો, જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝાના દ્રશ્યો છે જ્યાં બે ફેરિયાઓ વચ્ચે મારામારી થઈ અને મારામારીમાં એક યુવકે બીજા યુવકને પાઇપ વડે મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। તો આજ મામલે સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જે ધ્રુવ, આ પીઠડિયા ટોલ પ્લાઝા પર જે મારામારીની ઘટના બની સા કારણે મારામારી થઈ બંને ફેરિયાઓ વચ્ચે? જે આપણે ચોક્કસથી જણાવી દઉં કે પીઠડિયા ટોલ પ્લાઝા એ મારામારીનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। આ વિડીયોમાં બે ખાણીપીણી વેચતા બે ફેરિયા વચ્ચે મારામારીનો આ વિડીયો છે અને કહેવાય છે કે આ વિડીયો છે તે 8 થી 10 દિવસ પહેલાનો આ વિડીયો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જેમાં એક ફેરિયા અને બીજો ફેરિયો છે તે લાકડીના પાઇપ વડે માર મારતા છે તો ફેરિયાને જે ઇજાગ્રસ્ત થતા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે તે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલાની હાલ પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે। જી જે આભાર ધ્રુવ માહિતી આપવા બદલ। તો સંવાદદાતાએ જણાવ્યું કે આ જે વિડીયો છે 8 થી 10 દિવસ પહેલાંનો હોઈ શકે છે। આ જે સીસીટીવી વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે 8 થી 10 દિવસ પહેલાંનો છે જ્યાં બે ફેરિયાઓ વચ્ચે મારામારીની ઘટના બની।